वेलकम टू सी एजुकेशन। हवे जोईए प्रश्न नंबर 3, नीचेना समीकरणना बीज शोधो। तो आनी अंदर दाखलो आपेलो छे एक्स माइनस वन अपॉन एक्स बराबर 3। तो आनी अंदर थी आपणे आना बीज शोधवाना छे। तो सौ प्रथम आपणे आने प्रमाणित स्वरूप टाइप लखी नाखीए, एटले के एक्स नी बे घात प्लस बी एक्स प्लस सी, आ टाइपनो देखाय ए प्रकारे आनो सादरूप आपीए। तो सौ प्रथम शुं करीशुं, एक्स आनी अंदर चौकड़ी गुणाकार करो, तो एक्स गुण्या एक्स एटले शुं थाय, एक्स नो वर्ग वच्चे ओछा एक, नीचे एक गुण्या एक्स एटले एक्स एना बराबर 3। आटलू थई गयुं। हवे एक्स ने तमे भागाकारमांथी गुणाकारमां लई जाओ, एटले शुं लखाय, एक्स नी बे घात माइनस एक एना बराबर एक्स गुण्या 3, एटले केटला 3x। तने 3x ने तमे आ बाजु लावो, पण क्यां लखो, वच्चे लखो, तो शुं लखाय, एक्स नी बे घात आ बाजु प्लस आ बाजु आवे तो माइनस 3x, અને પાછળ શું લખીશું, માઇનસ એક એમના એમ, અહીંયા શું લખીશું, 0। તો આ આપણે પ્રમાણિત સ્વરૂપ ટાઈપ થઈ ગયું। હવે આનો ઉકેલ મેળવીએ, તો આની અંદર લખી નાખીએ એ બરાબર શું, એ બરાબર અહીંયા કેટલા છે, તો અહીંયા એક તો હોય જ, તો અહીંયા લખી નાખો એક, બી બી એટલે કેટલા, માઇનસ 3, અને સી એટલે કેટલા, માઇનસ 1। હવે આપણું સૂત્ર યાદ કરી લઈએ, તો સૂત્ર શું છે આપણું, એક્સ બરાબર માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર બીનો વર્ગ ઓછા 4ac ભાગ્યા 2a। હવે આની અંદર કિંમત મૂકી દો, તો માઇનસ બી, બી એટલે કેટલો છે, માઇનસ 3, તો અહીંયા લખ્યા માઇનસ 3, વત્તા ઓછા વર્ગમૂળની અંદર બીનો વર્ગ, બીનો વર્ગ એટલે બી કેટલા, માઇનસ 3, માઇનસ 3 નો વર્ગ ઓછા 4 ગુણ્યા એ, એ કેટલો છે 1, ગુણ્યા સી, સી કેટલો છે, માઇનસ 1, તો અહીંયા લખી દો માઇનસ 1, અને નીચે લખો 2 ગુણ્યા એ, એટલે કે 2 ગુણ્યા એ, એ કેટલો છે, 1 છે, અહીંયા લખી દીધો 1। હવે સાદું રૂપ આપીએ, તો કાઉન્ટ છોટો કરો, માઇનસ માઇનસ પ્લસ, એટલે કે પ્લસ 3, પ્લસ લખવાની જરૂર નથી, વચ્ચે પ્લસ માઇનસ નિશાની, અંદર સાદું રૂપ આપીએ આપણે, તો માઇનસ 3નો વર્ગ, આગળ પણ કીધું કે માઇનસનો વર્ગ હંમેશા પ્લસમાં આવે, એટલે 3 × 9। હવે જો આની અંદર 4 × 1 અને 4 × 1 મતલબ કે આનો ગુણાકાર 4 આવશે, પરંતુ આ માઇનસ અને આની અંદર એક અંક પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ ભાગ્યા 2 × 1 એટલે કેટલા, 2। આ બંનેનો સરવાળો કરી દઈએ, તો 3 + 9 = 4 કેટલા, 9 × 4 = 13, અને એના ભાગ્યા 2। હવે આગળ કંઈ થતું નથી, તો આ આપણો જવાબ, પરંતુ એક પ્લસમાં છે ને એક માઇનસમાં, તો અલગ અલગ લખીએ, તો એક્સ બરાબર 3 વત્તા વર્ગમૂળમાં 13 ભાગ્યા 2, આ એક આન્સર, અથવા એક્સ બરાબર 3 − 13 / 2, એક આ આપણે આન્સર, બંને આ દ્વિઘાત બહુ સમીકરણના બીજ છે। હવે જોઈએ દાખલા નંબર 2, 1/x + 4 − 1/x − 7 એના બરાબર 11/30, એક્સની કિંમત માઇનસ 4 અને 7 છે નહીં। તો શરૂઆત કરીએ, તો આને પહેલાં આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવી હોય તો સાદું રૂપ આપીએ, તો ચોકડી ગુણાકાર કરીએ, તો ચોકડી ગુણાકારમાં શું થાય, આ x + 4 × x − 7 એટલે x + 4 × x − 7, નીચેવાળા બે પદનો ગુણાકાર કરવાનો, હવે ક્રોસ ગુણાકાર કરીએ, તો 1 × x − 7 કરો એટલે શું આવે, x − 7। હવે 1 × x + 4 કરો, જો 1 × x + 4 કરો, તો આની અંદર વચ્ચે માઇનસ છે, એટલે કે 1ની આગળ માઇનસ છે, તો આનું સાદું રૂપ આપશો તો શું થશે, 1 × x એટલે માઇનસ એક્સ, અને 1 × 4 એટલે માઇનસ પ્લસ માઇનસ 4, તો આનો ગુણાકાર કેવો આવશે, માઇનસ એક્સ માઇનસ 4 એના બરાબર 11/30 એમના એમ। હવે ઉપર સાદું રૂપ આપીએ, તો આ 1 વખત x અને માઇનસ એક્સ, મતલબ કે પ્લસ એક્સ માઇનસ એક્સ શું થઈ જાય, 0, માઇનસ 7 માઇનસ 4 એટલે કે બંનેનો સરવાળો થાય કેટલો થાય, માઇનસ 11, એના છેદમાં આ 1 વખત એમને એમ લખી દઈએ, x + 4 અને બીજા કૌંસમાં x − 7 એના બરાબર 11/30। હવે આપણે શું કરીએ, બંને પદને ઉલટાઈએ, અંશ અને છેદને ઉલટાવો, તો સામે પણ અંશ અને છેદ ઉલટાય, મતલબ કે નીચેવાળું આખે આખું ઉપર લખીએ, તો શું લખાય, x + 4 અને બીજા કૌંસમાં x − 7, તો 11 ક્યાં આવતા રહે, નીચે, માઇનસ 11 નીચે, એના બરાબર સામે પણ ઉલટાય, તો 30 ઉપર આવતા રહે અને 11 ક્યાં આવે, નીચે। હવે આપણે શું કરીએ, માઇનસ 11ને આપણે ગુણાકારમાં લઈ જઈએ, તો શું લખાય, x + 4 બીજા કૌંસમાં x − 7, આ 30/11 × આ ભાગાકારમાંથી આવ્યું એટલે ગુણાકારમાં, તો માઇનસ 11 × 1 = 11 બરાબર। હવે 30 × 1 કરો, તો જવાબ શું આવે, x + 4 બીજા કૌંસમાં x − 7,
અને 30 ગુણ્યા 1 કરો 30 એકા 30 અને પ્લસ માઇનસ માઇનસ બરાબર હવે કૌંસ છૂટો કરો તો x ગુણ્યા x તો કેટલા થાય x નો વર્ગ x ગુણ્યા 7 કરો તો કેટલા થાય 7x પરંતુ પ્લસ માઇનસ માઇનસ 4 ગુણ્યા x કરો તો કેટલા થાય 4x અને પ્લસ 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 4 ગુણ્યા 7 કરો તો 4 સીત્યા 28 પરંતુ અહીંયા પ્લસ માઇનસ માઇનસ એના બરાબર માઇનસ 30 એમના એમ હવે બંને બાદ x વાળા છે તો બંનેની શું થાય બાદબાકી સરવાળો તો જો માઇનસ છે આ પ્લસ છે બાદબાકી થશે તો x ની 2 ઘાત 7 માંથી 4 જાય એટલે કેટલા રહે 3x મોટી સંખ્યા 7 છે એની આગળ માઇનસનું નિશાન તો અહીંયા પણ માઇનસનું નિશાન ચલો માઇનસ 28 એમના એમ અને માઇનસ 30 આ બાજુ આવેલું શું થઈ જાય પ્લસ 30 એના બરાબર 0 હવે આ બંને સંખ્યાનું સાદુરૂપ આપીએ તો x ની 2 ઘાત ઓછા 3x 1 માઇનસ 1 પ્લસ એટલે સરવાળો કે બાદબાકી તો કે બાદબાકી 30 માંથી 28 જાય કેટલા રહે 2 રહે અને મોટી સંખ્યા પ્લસ તો અહીંયા પણ પ્લસ એના બરાબર 0 હવે અહીંયા આયા તો કોઈ પણ રીત કરી શકાય તો આપણે સૂત્રવાળી ફટાફટ કરી દઈએ તો a બરાબર કેટલા 1 b બરાબર કેટલા માઇનસ 3 અને c બરાબર કેટલા 2 આપણું સૂત્ર શું છે સૂત્ર છે x બરાબર માઇનસ b પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર b નો વર્ગ ઓછા 4ac ના છેદમાં 2a કિંમત મૂકીએ તો માઇનસ બી બી કેટલો છે માઇનસ 3 તો અહીંયા લખ્યા માઇનસ 3 વત્તા ઓછા વર્ગમૂળની અંદર બી બી એટલે કેટલો માઇનસ 3 નો વર્ગ ઓછા 4 ગુણ્યા એ એ કેટલો છે 1 છે અને સી કેટલો છે સી છે 2 અને એના છેદમાં 2 ગુણ્યા એ એ કેટલો છે 1 હવે આનું સાદુરૂપ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ 3 વત્તા ઓછા વર્ગમૂળની અંદર શું રહેશે જોઈ લઈએ ફટાફટ તો માઇનસ 3 નો વર્ગ એટલે કેટલો તો કે 9 વચ્ચે ઓછા હવે 4 ગુણ્યા 1 ગુણ્યા 2 એટલે 4 એકા 4 અને 4 2 8 તો અહીંયા લખીએ 8 એના ભાગ્યા કેટલા 2 એકા 2 એના બરાબર 3 એમના એમ પ્લસ માઇનસ 9 માંથી 8 જાય કેટલા રહે 1 રહે અને એના ભાગ્યા 2 એના બરાબર 1 નું વર્ગમૂળ નીકળે તો હા નીકળે કેટલું નીકળે 1 જ નીકળે તો 3 વત્તા ઓછા વર્ગમૂળમાં અરે સોરી 1 નું વર્ગમૂળ કેટલું 1 એના ભાગ્યા 2 હવે આનો મતલબ એક વખત પ્લસ છે ને એક વખત માઇનસ છે તો શું લખીશું x બરાબર 3 વત્તા 1 ના છેદમાં 2 અથવા x બરાબર 3 ઓછા 1 એના છેદમાં 2 તો x બરાબર 3 ને કેટલા 4 4 ભાગ્યા 2 તો x બરાબર કેટલા 4 ના છેદમાં 2 એટલે 2 દુ 4 તો એક આપણને બીજ મળે છે x બરાબર 2 અને બીજું બીજ મળશે આપણને x બરાબર 3 ઓછા 1 એટલે 2 અને એના છેદમાં પણ 2 તો x બરાબર 2 ના છેદમાં 2 એટલે કેટલા 1 તો બીજું બીજ મળ્યું આપણને x બરાબર 1